हेलो विद्यार्थी मित्रों, धोरण सात अंग्रेजी में यूनिट वन एम आई लॉस्ट चाले छे। एमां एक्टिविटी सेवन आया छे, बराबर। तो एक्टिविटी सेवन नी अंदर तमारी टेक्स्टबुक में पेज नंबर 10 ऊपर छे, अने एनी अंदर रीड दीस इंस्ट्रक्शन्स एटले के नीचेनी सूचनाओं वाँचो। इंस्ट्रक्शन एटले के सूचनाओं, बराबर। तो पहलू छे डोंट यूज प्लास्टिक इन द जंगल। जंगलनी अंदर प्लास्टिकनो उपयोग करशो नहीं, बराबर, कारण के प्राणीओने खावानी अंदर आवी जाय, प्लास्टिक जे छे ए खतरारूप छे, बराबर। डोंट थ्रो रबीस हियर एंड देर, गमे त्या कचरो नाखशो नहीं। पछी डोंट वॉक इन द जंगल, जंगलनी अंदर चालशो नहीं, बराबर। जाओ तो कोई साधननी अंदर जाओ, पण चालशो नहीं। डोंट वॉक इन द जंगल, बराबर। पछी चौथू छे डोंट टीज द एनिमल्स, प्राणीओने खीजवशो नहीं। ओके, आ બધું ના પાડેલું છે। પછી પાંચમું છે પ્રોટેક્ટ ધ જંગલ, જંગલોનું રક્ષણ કરો। છઠ્ઠું છે ડોન્ટ ગીવ એની ફૂડ ટુ હી ધેમ, પ્રાણીઓને કોઈ પણ પ્રકારનો ખોરાક આપશો નહીં। ઓકે, કારણ કે એ ભલે તમને રીજે તો સારું, પણ કદાચ ગમે ત્યારે તમારી ઉપર હુમલો પણ કરી શકે। પ્રાણી એ પ્રાણી કહેવાય, એટલે આવું કરવું નહીં। પછી છઠ્ઠું છે ડોન્ટ ગીવ, સોરી સાતમું, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી, આ જે પાર્ક છે એ આપણી રાષ્ટ્રીય પ્રોપર્ટી છે, બરાબર, રાષ્ટ્રીય મિલકત છે, એટલે કે એને નુકસાન પહોંચાડવું નહીં। પછી આઠમું છે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ, વૃક્ષો એ આપણા પરમ મિત્રો છે। અને નવમું છે એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ, પ્રાણીઓ પણ આપણા મિત્રો છે, બરાબર। તો આનું આવું ગુજરાતી થાય છે। અને હવે જે છે એ બી છે, બરાબર, ઝરના જુલી એન્ડ જયા વિઝિટ સાસણ, ઝરના જુલી અને જયા એ સાસણ ગીરની મુલાકાત લે છે। ધીસ સેન્ટેન્સીસ શોઝ ધેર બિહેવિયર ઇન સાસણ, અહીંયા જે વાક્યો છે એ સાસણની અંદર એમનું વર્તન સૂચવે છે। રાઇટ ગુડ ઓર બેડ ફોર ધેર બિહેવિયર, એ સાચું છે એટલે કે બરાબર છે કે નથી બરાબર, સારું છે કે ખરાબ, એ તમે લખો। પહેલું છે દે શાઉટેડ વેન દે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ, જ્યારે એમને પહેલી વાર લાયન ફેમિલી જોયું, સિંહોનું ઝુંડ સિંહોનું પરિવાર જોયું, ત્યારે એ બૂમો પાડવા લાગી। તો એ ગુડ છે કે બેડ, આપણે ગુડ કે બેડ જ લખવાનું છે, બરાબર। તો આવી રીતે બૂમો પાડવી જોઈએ નહીં, એનાથી કદાચ પ્રાણી જે છે એ ઉશ્કેરાય અને એમની ઉપર હુમલો પણ કરી શકે। તો બેડ છે, બરાબર, પહેલું છે એ બેડ। પછી બીજું છે ધે આર ધે એટ પોપકોર્ન એન્ડ ગેવ ઇટ ટુ ધ ડિયર ટુ, તેઓએ પોપકોર્ન ખાધા અને પેલા ત્યાં હરણને પણ આપ્યા ના, કારણ કે આગળ જ આપણે સૂચના આપી એ વાંચી છે કે પ્રાણીઓને કોઈ જ પ્રકારનો ખોરાક આપવો નહીં, એટલે એ પણ ખોટું છે, બરાબર, એ પણ બેડ છે। પછી બી ત્રીજું છે જયા સ્ટોપ્ડ ઝરના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ, જયાએ જંગલની અંદર ઝરડાને પ્લાસ્ટિક બેગ ફેંકતા રોકી, તો બરાબર છે, કારણ કે જંગલની અંદર પ્લાસ્ટિક બેગ ફેંકવી નહીં એવું આપણે આગળ ભણ્યા એની અંદર, બરાબર। તો ત્યાં ગુડ આવશે ત્રીજામાં। ચોથું જુલી એન્ડ જયા થ્રુ રબીસ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ, જુલી અને જયા જંગલમાં આમ તેમ કચરો ફેંકે છે, તો એ આવશે બેડ, કારણ કે જંગલની અંદર આમ તેમ કચરો ફેંકવો જોઈએ નહીં। અને પાંચમું છે જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રીઝ, જુલી જે છે એ વૃક્ષોની ડાળીઓ ખેંચે છે, તો વૃક્ષોને નુકસાન પણ પહોંચાડવું નહીં, કારણ કે એ રાષ્ટ્રીય સંપત્તિ છે, બરાબર। તો આ પણ બેડ હેબિટ છે, એટલે ત્યાં લખવાનું બેડ, બરાબર। તો આ જે લખ્યું એ આ જે ગુડ હેબિટ બેડ હેબિટ મેં કરાવી એ તમારે તમારી નોટમાં લખવાની છે, બરાબર। એના પછી ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયન લાયન્સ, એશિયાટિક લાયન છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં એ હું તમને સમજાવી દઉં। તો વેઇટ તો મેલ એપ્રોક્સિમેટલી 150 kg to 250 kg, કે એનું લાયનનું વેઇટ એટલે કે વજન કેટલું હોય છે, તો મેલ એટલે કે પુરુષ લાયન તો 150 to 250 kg હોય છે, બરાબર। એની લેન્થ એટલે કે એમની લંબાઈ તો મેલની 1.7 મીટર to 2.5 મીટર, જે મેલ લાયન હોય છે કે
पुलिंग लाइन तो एने 1.7 થી 2.5 હોય છે અને ફિમેલની 1.4 થી 1.7 હોય છે બરાબર ઓકે હવે લેન્થ અહીંયા ટોલ ઊંચાઈ કેટલી હોય છે તો 70 થી 105 સેન્ટીમીટર હોય છે લાઈફ સ્પેન એમનો જીવન સમય કેટલો હોય છે તો 16 થી તો 18 વર્ષનું હોય છે અને ટિપિકલ ડાયટ એમનો ખોરાક કેવો હોય છે તો ડિયર વાઇલ્ડ બિયર બફેલો અને એન્ટેલોપ હરણ હોય છે બરાબર જંગલી ભેંસ હોય છે બરાબર ભાલુ હોય છે એન્ટેલો એ પણ એક હરણ હોય છે તો એક પ્રકારનું તો આ એમના ખોરાક હોય છે બરાબર તો અહીંયા હવે એક્ટિવિટી 7 પૂરી થાય છે આ તમારે લખવાનું છે તમારે ઝોપડામાં ઓકે થેન્ક યુ